ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ જો શરૂઆતથી જ બેઝ કમ્પ્લીટ કરવામાં આવે તો નીટની એક્ઝામ, જેડબલની એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ સમયે ઓછી તકલીફ પડે અને તૈયારી પણ સરળતાથી થઈ શકે છે. હવે તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણશો ત્યારે તેના જવાબ પાછળ કંઈક એકમ મૂકવો પડે છે. એ એકમ ક્યાંથી આવ્યો, કોણે શોધ્યું, તેમ કેમ એનું મૂલ્ય દરેક જગ્યાએ સેમ છે, કેમ તેનું મૂલ્ય ભારતમાં પણ સરખું, અમેરિકામાં પણ સરખું, ઇંગ્લેન્ડમાં પણ સરખું, દરેક જગ્યાએ સમાન છે, અને એ મૂલ્ય કોણે નક્કી કર્યું. તો એવી એકમ પદ્ધતિ વિશે આપણે આજે ચર્ચા કરીશું. જે એકમ પદ્ધતિ વિશે તમે ખૂબ જ ઊંડાણપૂર્વક આજે અભ્યાસ કરશો અને દરેક સાયન્સના સ્ટુડન્ટને આ જાણવું જરૂરી છે, જે મોટા ભાગના સ્ટુડન્ટ જાણતા જ નથી. ચલો તો ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં આજે એસઆઈ એકમ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. ચોક્કસ એસઆઈ એકમ પદ્ધતિ એટલે તો તમારા માટે જાણવા જેવી વસ્તુ કે આ એકમ પદ્ધતિ તો લાસ્ટમાં શોધાય, એના પહેલાં MKS, CGS, FPS આ બધી પદ્ધતિઓ શોધવામાં આવી હતી. આના પહેલાં શોધાયેલી પદ્ધતિઓ SI એકમ પદ્ધતિ પહેલા P એટલે પાઉન્ડ, S એટલે સેકન્ડ, આ રીતે FPS પદ્ધતિની ચર્ચા કરવામાં સૌ પ્રથમ આવી હતી. એના પછી બીજો એકમ શોધાયો MKS પદ્ધતિ, આમાં પણ મીટર, કિલોગ્રામ, સેકન્ડ એ પ્રકારના એકમોની ચર્ચા કરવામાં આવી હતી. પછી એકમ પદ્ધતિ શોધવામાં આવી CGS પદ્ધતિ, આ પણ એક પ્રકારની એકમ પદ્ધતિ જ છે. હવે આ એકમ પદ્ધતિમાં બધી જગ્યાએ ખૂબ જ પ્રોબ્લેમ, ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થતી હતી, કારણ અમુક દેશો તેમના એકમમાં પોતાનું એમાઉન્ટ માપતા હતા, જ્યારે અમુક દેશો એમના એકમમાં પોતાના એકમમાં પદ્ધતિ વિશે પોતાના એકમો માપતા હતા. પણ દરેક જગ્યાએ એક એકમ પદ્ધતિ હોવી જરૂરી હતી, કારણ જો અમેરિકામાં વજન અથવા કોઈ એમાઉન્ટ પાઉન્ડમાં માપવામાં આવ્યું તો બીજી જગ્યાએ ઇંગ્લેન્ડ અથવા એના સિવાયના બીજા કોઈ દેશમાં એમાઉન્ટ કિલોગ્રામમાં માપવામાં આવ્યું તો બંને વચ્ચે ડિફરન્ટ આવતો હતો. તો આ ડિફરન્ટ દૂર કરવા માટે એક નવી પદ્ધતિ શોધવામાં આવી. કઈ? નવી પદ્ધતિ શોધવાની જરૂર પડી, કારણ હતું દરેક દેશમાં એકમ પદ્ધતિ અલગ હતી અને આમાં આ નવી પદ્ધતિ જે શોધવામાં આવી એ નવી પદ્ધતિનું નામ હતું એસઆઈ એકમ પદ્ધતિ, જેનું પૂરું નામ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ડી યુનિટ. તો એસઆઈ એકમ પદ્ધતિ શોધવામાં આવે.
હવે આ એકમ પદ્ધતિમાં એકમોમાં તેમના મૂલ્ય માપદંડ શું રાખવામાં આવે તો દરેકની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો પહેલો માપદંડ લઈએ લંબાઈ SI એકમ પદ્ધતિમાં એકમો એમાં પહેલું લંબાઈ. ચાલો લંબાઈનો એકમ SI એકમ પદ્ધતિએ નક્કી કર્યો મીટર. તો આ એકમમાં કોઈ પણ લંબાઈ શોધવામાં આવે તો SI એકમ મુજબ લંબાઈનો એકમ મીટર નક્કી કરવામાં આવે. એટલે SI એકમ પદ્ધતિ મુજબ લંબાઈનો એકમ થશે મીટર. ચલો હવે એકમ પદ્ધતિ તો નક્કી થઈ ગઈ મીટર, પણ વિચારો કે દરેક જગ્યાએ મીટર સરખું જ અંતર થાય એ માટે પણ એક પ્રકારની પદ્ધતિની જરૂર. વિચારો કે તમે જે દેશમાં રહો છો એ દેશમાં તમે લંબાઈનો એકમ એક મીટર નક્કી કર્યો, બીજા દેશમાં પણ મીટર નક્કી કર્યો, પણ એક મીટર તમે જે નક્કી કર્યું એને પણ તમે એક મીટર કહી શકો. અને બીજા દેશમાં રહેલો બીજો કોઈ સ્ટુડન્ટ એ નક્કી કરે કે મારે આટલાને એક મીટર કહેવું છે તો પણ કહી શકે. એક્ઝામ્પલ તરીકે જો અમેરિકામાં રહેલો સ્ટુડન્ટ કોઈ પર્સન એમ કહે કે મારે આટલાને એક મીટર અંતર ધારવું છે તો ધારી શકે એના મત મુજબ. જ્યારે બીજા કોઈ દેશમાં રહેલો પર્સન એમ કહે કે મારે એક મીટર અંતર ફક્ત આટલાને ધારવું છે તો આટલું પણ ધારી શકાય, એને પણ ના કહી શકાય. તો કેમ એ પ્રશ્ન પૂછે કેમ એટલાને જ એક મીટર, પેલો પૂછે કે પેલાનું માપ જ કેમ એક કિલો એક મીટર, કેમ બંને કેમ એક એક મીટર, અલગ અલગ છે તો પણ એક મીટર ધારો છો. તો એ પ્રોબ્લેમનું નિરાકરણ માટે, એ મુશ્કેલનું નિરાકરણ માટે SI એકમ પદ્ધતિમાં એક મીટર અંતર દરેક જગ્યાએ સરખું નક્કી કરવામાં આવે. કઈ રીતે? તો શૂન્ય અવકાશમાં આ જાણવું ખૂબ જ જરૂરી છે કે એક મીટર અંતર કઈ રીતે નક્કી કરવામાં આવે. તો એક મીટર અંતર શૂન્ય અવકાશમાં એક સેકન્ડના બસો 99,792,458 ના ભાગમાં પ્રકાશે કાપેલ અંતર એક મીટર છે તેમ ધારવું. એટલે જો શૂન્યાવકાશે શૂન્યાવકાશમાં પ્રકાશે એક મીટર અંતર કોને કહેવાશે? આટલા સમયમાં કાપેલા અંતરને એક મીટર કહેવાશે. વિચારો કે 1/299,792,458 સેકન્ડના ભાગને શૂન્યાવકાશમાં પ્રકાશે કાપેલું અંતર આટલું છે તો આટલા અંતરને શું કહેવાશે? એક મીટર. તો દરેક જગ્યાએ આવે તો સેમ થવાનું, કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશ તો સેમ જ અંતર કાપે, સરખા સમયમાં સરખું જ અંતર કાપે. બરાબર, જાણવા જેવું હતું ને એક મીટર કઈ રીતે નક્કી કરવામાં આવે. તો 1/299,792,458 ભાગના સેકન્ડમાં પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલું અંતર છે. ઓકે, એટલા માટે દરેક જગ્યાએ એક મીટર અંતર સેમ છે. ઓકે ચલો સેકન્ડ. ચલો બીજી કઈ એકમ પદ્ધતિમાં એકમો છે? તો બીજો એકમ છે વજન, અને વજનનો એકમ ધારવામાં આવ્યો છે કિલોગ્રામ. તો
कई रीते नक्की करवामां आव्युं एक किलोग्राम आने कहेवाशे आटलाने ज एक किलोग्राम कहेवुं कई रीते तो प्रयोगशाळामां आना माटे पण नक्की करवानो एक पद्धति छे तो वजननो एकम किलोग्राम छे जे प्रयोगशाळामां एक संयोजन एक रासायनिक पदार्थ कयो PTIR धातु ना सिलिंडर एक मापन ने एक किलोग्राम धारवामा आवे छे कई धातु PTIR धातु नु एक सिलिंडर जे सिलिंडर नु वजन थतु हशे एक सिलिंडर नक्की करवामा आवे PTIR धातु नु सिलिंडर नु जे वजन थयु ए वजन ने आखा वर्ल्ड मा इंटरनेशनल मा एक किलोग्राम नक्की करवामा आवे અને દરેકને એના વજન મુજબ દરેકને એક કેજી દરેક જગ્યાએ વજન રાખવામાં આ રીતે વજનનો એકમ કિલોગ્રામ નક્કી કરવામાં ઓકે ચલો થર્ડ તાપમાન ચલો તાપમાનનો એકમ કયો તો જાણો છો બધા કયો એકમ તો કેલ્વિન એકમ નક્કી કરવામાં કઈ તો કેલ્વિન નક્કી કરવા માટે ચાર્લ્સના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે જે ચેપ્ટર નંબર 5માં વાયુના અને પ્રવાહીના નિયમો વિશે તમે જે શીખશો દ્રવ્યની અવસ્થાઓ વિશે ચેપ્ટર નંબર 5માં એ ચેપ્ટરમાં આના વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે પણ અત્યારે તમારા જાણવા માટે એક ટૂંકમાં માહિતી આપી દો તમને સમજણ પડી જશે ચલો વિચારો કે જો તાપમાન વધારવામાં આવે તો વાયુના કદમાં શું ફેરફાર થાય તાપમાન વધારવામાં આવે તો કદમાં શું ફેરફાર થાય તો તમે જો તમારી આજુબાજુનું વાતાવરણ જોશો અથવા તમે આજુબાજુના ઉદાહરણ જોશો તો જેમ તાપમાન વધે તેમ વાયુનું કદ વધે એટલે કે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે એટલે કે જો તાપમાન વધશે તો કદ વધશે તાપમાન ઘટશે તો કદ ઘટશે આવા સમયમાં જો તાપમાન ઘટાડતા 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 જઈએ તો કોઈ એક સમયે કદ શૂન્ય થાય તો પ્રાયોગિક રીતે તો ન થાય પણ જો આપણે થિયરીના બેઝે જઈશું તો કોઈક એવું બિંદુ મળશે જ્યારે વાયુનું કદ ઝીરો થઈ જશે તો પ્રયોગો કરવામાં આવે અને આ પ્રયોગો કર્યા ચાર્લ્સ અને કેલ્વિન તો કેલ્વિને કેલ્વિન નામના વૈજ્ઞાનિકે પ્રયોગો અનુસાર તારણ જોયું કે શું થાય તાપમાન વધે તેમ કદ વધે તાપમાન ઘટે તો કદ ઘટે તો કયા તાપમાને કદ શૂન્ય થયું તો થિયરી મુજબ અથવા લેખિત પ્રયોગ મુજબ જ્યારે તાપમાન -273.15 કેલ્વિન કરવામાં જ્યારે તાપમાન -273.15 અંશ સેલ્સિયસ જેવું કરવામાં ત્યારે કદ શૂન્ય થાય છે અને આ તાપમાનને કેલ્વિને શોધ્યું હોવાથી આ તાપમાનને કેલ્વિને પોતાનું તાપમાન ઝીરો કેલ્વિન પોતાને ઝીરો કેલ્વિન તરીકે ધારે એક્ઝામ્પલ તરીકે આને ઝીરો કેલ્વિન તો શું થાય -273.15 સેલ્સિયસ બરાબર ઝીરો કેલ્વિન થાય ચલો બંને બાજુ
273.15 વડે સરવાળો કરતા શું થાય? તો માઇનસ 273.15 પ્લસ 273.15 અંશ સેલ્સિયસ આ બાજુમાં પ્લસ કરે 273.15, એ જ રીતે પેલી બાજુમાં કરીએ તો 0 પ્લસ 273.15 કેલ્વિન થાય. ચલો આ બંનેના સરવાળો કેટલો થશે? 0 અંશ સેલ્સિયસ બરાબર આ બાજુમાં થશે 273.15 કેલ્વિન, જે તમે અત્યારે દરેક જગ્યાએ વાપરો છો. 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન. પણ શરૂઆતમાં આ નિયમ નથી, નિયમ આ આવ્યો છે કયા નિયમ પરથી? 273.15 અંશ સેલ્સિયસ માઇનસમાં ઇક્વલ ટુ 0 કેલ્વિન પરથી આ નિયમ આવ્યો છે. જાણવા જેવું છે, કોઈ પૂછે તમને કે 0 અંશ સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન જ કેમ, તો એનો જવાબ આવડવો જોઈએ. કઈ રીતે? જેમ તાપમાન વધે તેમ કદ વધે, જેમ તાપમાન ઘટે તેમ કદ ઘટે. તો કયા તાપમાને કદ શૂન્ય થયું? તો માઇનસ 273.15 અંશ સેલ્સિયસે કદ શૂન્ય થયું, માટે આ તાપમાનને કેલ્વિને 0 કેલ્વિન ધાર્યું. આ કેસાનો છે તો કે એટલે કેલ્વિન અને સી એટલે સેલ્સિયસ. ઓકે, ઘણું બધું જાણવા જેવું છે એસઆઈ કંપ પદ્ધતિમાં, જે તમને બુકમાં જણાવવામાં નહીં આવે પણ જાણવું અગત્યનું છે, કારણ કે સાયન્સના સ્ટુડન્ટ તરીકે આ બધું જાણવું ખૂબ જ કામનું છે. દરેક જગ્યાએ પ્રશ્ન ઉદ્ભવી શકે છે.